માંગરોળમાં બિન સચિવાલયની પરીક્ષા ફરી લેવા વિદ્યાર્થીઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર ગત તારીખ સત્તર નવેમ્બરના રોજ લેવાયેલ બિન સચિવાલયની ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ ફરીવાર પાછી પરીક્ષાની માંગને લઈને મામલતદારને અપાયું આવેદનપત્ર માંગરોળ બિનસચિવાલય પરીક્ષા ફરી લેવા વિદ્યાર્થીઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર જેમાં જણાવ્યા મુજબ રીતિનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અંગે પણ વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું છે અને જણાવાયું છે કે અમુક જિલ્લામાં પરીક્ષા પહેલા પેપર ફૂટ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે તેમજ પરીક્ષા સમય બાદ પણ ક્લાસમાં વિદ્યાર્થીઓ પેપર ભારે હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે અને તે જ જિલ્લાઓમાં પેપરના સીલ તૂટેલા મરે આવ્યા હોવાનું જણાવાયું છે જ્યારે ઘણા જિલ્લાઓમાં પરીક્ષાના સમયે જ ગેરરીતિના વિડીયો વાયરલ થયા હોવાનો આક્ષેપ કરાયો છે જ્યારે ઘણા જિલ્લાઓમાં ચાલુ પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર દ્વારા પેપરના પ્રશ્નોના જવાબો પણ લખાવાયા હોવાનું પણ આક્ષેપ કરાયો છે ગોવિંદ હડિયા જેડેશ ટીવી જૂનાગઢ કે સર શું કારણ છે આવેદનપત્ર આપણ સર હમણાં સત્તર અગિયાર જે એક્ઝામ લેવાની બિનસચિવાલયની તેમાં ઘણા ગેરરીતિના કિસ્સાઓ બહાર આવ્યા છે વોટ્સએપમાં વિડીયો ફરે છે બીજા જે પેપરના નમૂનાઓ પણ બહાર ફરે છે બાર બાર વાગે એક્ઝામ ચાલુ થઈ ગઈ ત્રણ ત્રણ વાગ્યા સુધી છોકરાઓને પેપરો ભરવા દીધા છે ઘણા સેન્ટરોમાં તો સર અમારી એવી માંગણી છે કે અમે બે વર્ષથી છેલ્લી તૈયારી કરીએ છોકરાઓ બિચારા ગરીબ ઘરના છોકરાઓ બહાર રહેતા હોય ખાવા પીવાના ધાંધિયા થાતા હોય અને તેવા લોકોને સાહેબ આવો અન્યાય થાય બીજા મળતીયાઓ ખોટી રીતના પૈસા અપાવી અથવા પેપર ફોડી અને પાસ કરી લે એક્ઝામ તો સાહેબ અમારો શું વાગ છે આમાં બે બે વર્ષથી સાહેબ મહેનત કરતા હોય ઘણા છોકરા તો એટલા એટલા ફ્રસ્ટેશનમાં આવી ગયા ને કે ઘણા અર્ધા તો માનસિક જેવાય થઈ ગયા આમ કોઈક જોતા હોય ને તો આપણે એમ દયા આવે કે આ છોકરાની બિચારાની હાલત તો જો અમારી સર ખાલી એવી રીતે માગણી છે કે જે આ એક્ઝામ લેવાની સત્તર અગિયાર બે હજાર ઓગણીસના રોજ એ કેન્સલ થાય અને ફરીથી વ્યવસ્થિત ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં હરેક વર્ગખંડમાં બે બે પોલીસવાળાઓ હોય અને કોઈપણ છોકરો જો હલે ને તો એને બહાર કાઢી નાખવાની એવી શરતે અમે નવી એક્ઝામ લેવડાવવા અમારી માગણી છે અને કમ્પ્યુટરાઇઝ જો બને ને તો કમ્પ્યુટરાઇઝ એક્ઝામ લેવાની જે આરઆરબી અને બેન્કિંગવાળા જે લોકો લે છે એવી રીતના જો એક્ઝામ લેવામાં આવે તો બધાને સારો એવો ન્યાય મળી શકે એમ છે